हिंदू તહેવારોની રમઝટ શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરભરમાં આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે જન્માષ્ટમીની ઉજવણીની સાથે સાથે શહેરમાં ગરબા આયોજકોએ નવરાત્રીની ઉજવણીની પણ તૈયારીઓ કરી દીધી છે। શહેરના કારલીબાગમાં યોજવામાં આવતા પ્રસિદ્ધ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા મેદાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજક કમલેશ પરમાર દ્વારા યોજવામાં આવતા નવશક્તિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને આ વર્ષે વધુ મજા આવશે તેમ જણાવ્યું હતું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સર્વ નગરજનોને હેપી જન્માષ્ટમી। આજે જન્માષ્ટમીનો પવિત્ર તેમજ ખૂબ જ સારો દિવસ છે। એ દિવસે અમે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ તરફથી જે કારલીબાગ ખાતે ગરબાનું આયોજન થાય છે તેનું ખાતમુહૂર્ત કરવા આયોજન કરેલું છે। આ વર્ષે આ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે અને પાછળના 6 વર્ષ ખૂબ જ સારા ગયા છે। લોકોએ ઉમંગભેર ગરબા રમ્યા, ભક્તિનો લાભ લીધો, માતાજીની ભક્તિ કરી છે અને ખૂબ જ સક્સેસ રહ્યા અને આ વિસ્તારમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ સારું નામ તેમજ લોકચાહના મેળવી છે આ ગરબાએ। અને આ વર્ષે બી ફરીવાર અમે મોટા પાયે અને કંઈ અવનવા થીમના કોન્સેપ્ટ સાથે કરવા જઈ રહ્યા છે અને દર વર્ષ કરતાં અલગ મજા આવશે। અને જે સિંગર ગ્રુપ છે સેતુવૃંદ કરી શ્રી પંકજ રાજ કરીને છે, એ મુખ્ય ગાયક છે અને એમની જોડે બીજી ટીમ છે આખી। ખાસ કરીને ગત વર્ષે તમે બબી ત્યાદીને બોલાવી હતી તો આ વર્ષે કોનું આયોજન કરવામાં આવ્યું? યા જો નામ નથી ફાઇનલ, પણ આશરે 3-5 સેલિબ્રિટીનો પ્લાન કર્યો, જેમાં બોલિવૂડ છે, ટેલિવૂડ છે, પછી એકાદ અલગ અલગ ફિલ્ડમાં હોય કે ધારો કે કોઈ રમત ક્ષેત્ર હોય અથવા સંત મહાલ સહી હોય। ખેલૈયાઓને આકર્ષણ શું રહેશે આ વખતે? અહીંયા ગત વર્ષે સારા ખેલૈયા અહીંયા રમવા આવ્યા હતા। ખેલૈયાઓનો એક તો એ લોકોને જે રમ જે સારું રમશે એને એક તો આપણે પ્રોત્સાહક ઇનામો તેમજ ગિફ્ટ આપીએ છીએ, એના સિવાય ડેકોરેશન, અલગ કોન્સેપ્ટ, અલગ થીમ અને સેલિબ્રિટી અને એક જે વૃંદ છે જે સંગીત ને બધું દરેક ફિલ્મમાં અમે બેસ્ટ ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરીશું, બેસ્ટ લેવલે જવા તૈયાર કરીશું। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।